દર્દીઓમાં પ્લાઝ્મા થેરેપી ઘણી અસરકારક સાબિત થઈ રહી છે. અનેક લોકો પ્લાઝ્મા ડોનેટ કરવા માટે આગળ આવી રહ્યા છે, ત્યારે ડોક્ટર અંકુર પારેખે બીજી વખત પણ પ્લાઝ્મા ડોનેટ કરવાની તત્પરતા દર્શાવી હતી. પ્લાઝ્મા ડોનેટ કરવું તે વર્તમાન સમયની માંગ અને નાગરિક ધર્મ છે. કોરોના વાયરસ દર્દીને ફેફસામાં અસર કરે છે ત્યારે તેની રિકવરી કરવા માટે પ્લાઝ્મા થેરેપી ખૂબ અસરકારક પુરવાર થઈ રહી છે. તેથી ડોક્ટર અંકુર આ પ્લાઝ્મા ડોનેટ કરી બીજી વખત પણ તત્પર થયા છે. અહેવાલ વિષય મકવાણ. મારું નામ ડોક્ટર અંકુર પારેખ છે. હું ગઈ 9 જુલાઈના રોજ પોઝિટિવ આવેલો અને હું અહીંયા સિવિલમાં જ એડમિટ થયેલો હતો. એ સમયે સિવિલમાં હું 5-1 દિવસ રોકાયેલો, જનરલ વોર્ડમાં હતો એ, અને મને અહીંયા બહુ એટલે બહુ સારી ટ્રીટમેન્ટ મળી. એના પછી મને 5-1 દિવસ પછી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો. 5-1 દિવસ પછી હું 1 અઠવાડિયાનું મને હોમ આઇસોલેશન કહેલું, તો એ હોમ આઇસોલેશન પીરિયડ મારો પૂરો થયો હતો. એ પીરિયડ પૂરો થયા પછી આજે અંદાજિત 1.5 મહિના પછી હું અહીંયા પ્લાઝ્મા ડોનેશન માટે આવ્યો છું. અને પ્લાઝ્મા ડોનેશન કરીને ખાસ તો બિંગ અ ડૉક્ટર મને ખ્યાલ છે કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે. દર્દીને જ્યારે કોઈ પણ કન્ડિશન વર્ઝન થાય છે એમની, કે ફેફસાની જે તકલીફ હોય છે કોરોનાના કારણે, એમાં જ્યારે કન્ડિશન વર્ઝન થતી હોય તેમાં પ્લાઝ્મા બહુ જ એટલે બહુ જ ઇફેક્ટિવ છે એ. તો જેથી કરીને પ્લાઝ્મા ડોનેટ કરવાથી મારા બ્લડ ગ્રુપવાળા જેવી દર્દીઓ હોય એને આશા રાખું કે એને ઘણો જ આનાથી ફાયદો થાય છે. અને હવે બીજી વખત જ્યારે પણ જરૂર પડે અને મારા બોડીમાં એન્ટીબોડીઝ એને ઓલરેડી ડેવલપ હોય, તો હું વિશ કરીશ કે બીજી વખત પણ હું પ્લાઝ્મા ડોનેશન કરીશ. અને ખાસ કરીને જે બી લોકો જે યંગ છે, જે વ્યવસ્થિત એજ્યુકેટેડને એને ખ્યાલ આવે છે કે વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ધ પ્લાઝ્મા ફોર કોરોના પેશન્ટ્સ, તો એના માટે હું અપીલ કરીશ કે એ લોકો ખાસ કરે તો બીજા દર્દીઓને એનો ખાસ લાભ લઈ શકે. આ એક સમાજસેવાનું કાર્ય પણ છે. થેન્ક યુ. ડૉક્ટર હિરલ ચૌહાણ, અહીંયા સિવિલમાં પેથોલોજીસ્ટ તરીકે ફરજ બજાવું છું. આપણે અહીંયા પ્લાઝ્માની પ્રોસિજર જે બ્લડ બેંક વિભાગમાં કરવામાં આવે છે એ અત્યારે કોરોનાના પેશન્ટ માટે ખૂબ જ ફાયદાકારક છે. અત્યારે ડૉક્ટર અંકુર સાહેબ અહીંયા ડોનેટ કરવા આવેલા છે. આ પ્લાઝ્મા દેવામાં ડોનરને કોઈ જ જાતની તકલીફ થતી નથી અને આપણે દરેક કીટ દરેક ડોનર માટે સેપરેટ યુઝ કરીએ છીએ, એટલે એક ડોનર માટે એક જ કીટ હોય છે, એટલે કોઈ જ કન્ટામિનેશન કે કોઈ જાતના ઇન્ફેક્શનનો ડોનરને કોઈ ભય રહેતો નથી. તો દરેક માણસને વિનંતી કરવામાં આવે છે કે પ્લીઝ તમે જો કોરોના પોઝિટિવ થઈ ગયા હો તો 28 દિવસ પછી અહીંયા પ્લાઝ્મા ડોનેટ કરવા માટે આવો.